આમાં કોઈ પણ દીકરીના મા બાપ બેઠા હોય એને તમે પૂછો કે તમે તમારી દીકરીને સાસરે વળાવી ત્યારે કેટલી વેદના હતી, અને આમાં બેઠેલી દીકરીઓને પૂછો કે મા બાપને ઓરડેથી વિદાય લીધી ત્યારે વિદાયની વેદના જે મા બાપે દીકરી વળાવી મા બાપ જાણે, અને જે દીકરી વિદાય લીધી દીકરી જાણે કે વિદાયની વેદના શું હોય. હંમેશા લોકોને સમજાવું છું, કહું છું આપણે આપણા ઘરમાં આપણે આપણે બારગામ જઈ સમજો, અમે લોકો બે એક મહિના નીકળીએ માગી એ પ્રમાણે લોકો ડિમાન્ડ કરીએ વિશે વર્તા અમને આપે છે. કોઈ વસ્તુની કમી ન હોય છતાં બે મહિના થાય એમ વિચારો હવે મા બાપ યાદ આવે છે, ઘર યાદ આવે છે, હવે નથી રહેવું. તમે 8-10 દિવસ બારગામ જાઓ કોઈની સાથે રહો અને પછી જુદા પણ આંખમાં આંસુ આવે ને, આપણે 7 દિવસ ભેગા રહ્યા હતા, માત્ર એક અઠવાડિયું રોકાવ છો મને તમને ઘર યાદ આવે, એનાથી સાવ ટૂંકી વાત આપે તો સાવ ટૂંકી વાત. આપણું જ ઘર હોય, આપણા જ ઘરમાં એક દિવસ માટે આપણા ઘરમાં મહેમાન આવે, એક ઓરડામાંથી બીજા ઓરડામાં પથારી થાય, દરેકનો ઓરડો ફિક્સ હોય ને કે આ મારો આનો આનો આ દીકરાનો મોટા દીકરાનો, બધાના આપણા બેડરૂમ ઓરડા બધાના ફિક્સ હોય. ઘર આપણું જ હોય, આપણા જ ઘરમાં એક ઓરડામાંથી બીજા ઓરડામાં પથારી થાય, ઊંઘ ન આવે, આપણું સુવાનું ઓશિકું એક દિવસ માટે બદલી જાય. શું કહી આજે બહુ ઓશિકું બદલી ગયું મને, ઊંઘ ન આવી, અરે એ જ ઓરડો હોય, એ જ પથારી હોય, એ જ ઓશિકો હોય, આ બાજુ રાખતો એને બદલે આ બાજુ રાખો તો ઊંઘ ન આવે. તો જગતના પુરુષો કોઈ તો વિચાર કરજો કે જે બાપના ઓરડામાં 20-25 વર્ષ વિતાવ્યા હોય જે દીકરીએ, જે આંગણામાં પોતાનું બાળપણ વિતાવ્યું હોય, જે બાપના ઓરડાની ભીધુને પોતાની માયા વળગી હોય, આંગણામાં બાંધેલી ગાવડી કે પાળેલું જે ઘરનું કૂતરું હોય એની એની માયા લાગી હોય, ઘણો ઋષિના આશ્રમમાંથી શકુંતલા વિદાય થઈને ત્યારે આશ્રમના મૃગલા રડ્યા હતા, મૃગલાઓ અબોળ પ્રાણી એનો પાલો પકડતા હતા, બેન રોકાઈ જાય ને તારી વિના અમને પાણી કોણ પાસે, છોડવાઓ વેટલાતા હતા. મિત્રો તો એ બાપનું ફળિયું, એ બાપનો ઓરડો, એનો ત્યાગ કરવો હોય તો એક દીકરી કરી શકે, આ ત્યાગ પુરુષ ન કરી શકે. અને બીજું, દીકરા વાળો ગમે તેટલો ગરીબ હોય, સાંભળજો વાસ્તવિકતા, દીકરા વાળો ગમે તેટલો ગરીબ હોય અને દીકરાનો બાપ ગમે એટલો અમીર કે ગમે એટલો મોટો હોય, જેની ફે ફાટતી હોય, મૂછે લીંબુ લટકતા હોય, આવો દીકરીનો બાપ હોય અને દીકરાનો સાવ ભિખારી જેવો હોય, અને દીકરીના બાપનું માથું કોઈ દિવસ કોઈને નમ્યું ન હોય, કોઈ દિવસ હું મરું પણ નમું નહીં એવો મર્દ માણસ જેની આંખનો ખૂણોનો બીજાણો હોય, એક રંગ દીકરો ભગવાન ઉપાડી લીધો હોય આંખમાં આંસુ ન આવે એવો કઠણ પુરુષ, એને દીકરી વળાવતો પાદરમાં જોઈને મને કોઈ યાદ કરજો. આંખમાંથી સાવરને ભાતરો પીયા જતા, દીકરી છે બાપનો અહીંયાનો કટકો છે ભલા માણસ, અને વિવાહની સામે કાતરો દીકરતો રહ્યો, પોતે ગમે એટલો પૈસાદાર હોય, પોતે ગમે એટલો ગરીબ હોય, ભિખારી માગે એમ ખોળો પાથરીને માગે, આ માથું કોઈ દી કોઈને નમ્યું નથી. કદાચ મારી દીકરી જો ભૂલ કરે મહેરબાની કરીને ખીજાતા, અહીંયાના ગટકાની જેમ મોટી કરી છે, ઘરના બધાની સામે ખીજાણો છે, દીકરી સામે બધી ઊંચી આંખ નથી કરી, મેં કોઈ દેતી બોલું આ માથું કોઈને ડબ્યું નથી, મહેરબાની કરી દીકરીને કાંઈ નહીં કહેતા, કારણ કે દીકરી ભૂલ કરશે, દીકરીની ભૂલ નહીં હોય, બાપ તરીકે સંસ્કાર આપવામાં મારી ક્યાં ખામી રહી. એક બાપને ભરવાને એક દીકરી આપેલી, નાની મૂકીની માં મરી ગઈ હતી, પણ બાપ અને દીકરીની એવો પ્રેમ, 7-1 વર્ષની દીકરી અને માં મરી ગઈ, આ માણસ દીકરીને એવો પ્રેમ કરે છે, બાપ અને દીકરીને એવો પ્રેમ, બે ભેગા થાળીમાં ખાય, અને 7-8 વર્ષની દીકરી બાપ અને દીકરી જમે ને આમ બાપના મોઢામાં કોળી આપે, પહેલા બાપુ તમે છો, દીકરી મટી માં થઈને ઉભી રહી, ભલા માણસ ઘણી બધી જમીન જાગીર 2-2 હજાર વીઘા જમીન હતી, બ્રાહ્મણને બોલાવીને સંકલ્પ કર્યો આ દીકરી યુવાન થાય એના પીળા હાથ કરું એટલે લગ્ન કરું, આ બધી હવેલી જમીન જાગીર બધું દીકરીને પરિવારમાં આપી દેવું,
અને જાત્રા કરવા નીકળી જઈ જીવન ભોગ કરી દેવું. બાપ અને દીકરી ભેગા થાળીમાં ખાય, એમાં વાડીમાં ઘઉં વાવ્યા અને બાપ વાડીએ જતો તો ખેતર દીકરી કે મારે આવું ઘાસ બેટા આંગળી પકડી બાપ અને દીકરી ખેતરમાં જાગ્યા. દીકરીએ પગ મૂક્યો ને ખેતરમાં, તા કાળતરા સર્પે ડંખ માર્યો. દીકરી ત્યાં જ મળી. આ માણસને પોતાની દીકરી સિવાય જીવનમાં કઈ સુખ નહીં હતું. ખેતરમાં માથા પીડો પછાડવા, હે બેટા હે દીકરી, ગાંડો થઈ ગયો. રડતા બાપને જોડીમાં નાખીને ઘરે લઈ ગયા છે. ખૂણામાં બેઠો બેઠો એક જ જાત જમે, દીકરી મારી દીકરી મારી દીકરી. એક દિવસ, બે દિવસ, પાંચ દિવસ, સાત દિવસ વીતી ગયા. દીકરી દીકરી જખના કરતો બાપ સુઈ ગયો. ખૂણામાં બેઠો બેઠો આંખ લાગી ગઈ. સપનું આવ્યું. સપનામાં જોયું તો અગિયાર અગિયાર દીકરીઓ મીણબત્તી હાથમાં લઈને ગરબા રમે છે અને એક દીકરી ખૂણામાં ઊભી ઊભી રડે છે. એની મીણબત્તી ઓરવાઈ ગઈ છે. નજર કરે પોતાની દીકરી. હવે જોજો સપનામાં બાપ અને દીકરીનો પ્રેમ કેવો એ વાત કરે છે. બેટા તું અહીંયા? હા બાપુ, હું ભગવાનને ખોળે છું. બાપ પૂછે સપનામાં પોતાની દીકરીને, બેટા મને એક વાત નથી સમજાતી. શું બાપુ? અગિયાર અગિયાર દીકરીઓ હાથમાં મીણબત્તી લઈને ગરબા રમે છે, એની મીણબત્તી સળગે છે અને તારી મીણબત્તી કેમ ઓળવાઈ ગઈ છે? અને ત્યારે બાપ અને દીકરીનો પ્રેમ જવાબ આપે છે, બાપુ હું મારી મીણબત્તી સળગાવું છું પણ તમે રડો છો ને એ તમારા આંસુડા મારી મીણબત્તીને ઓળવી રહ્યા છે. અને તેથી દીકરીનો બાપ બોલ્યો હતો, બેટા ધરતી માથે કોઈ બાપ આંસુ પાડે અને સ્વર્ગમાં દીકરીની મીણબત્તી જો ઓળવાઈ જતી હોય ને, હવેથી તારો બાપ આંસુ નહીં પાડે, તારો બાપ આંસુ પી જશે. બેટા હું આંકડા પી જઈશ, આંસુ પાડવા સહેલા છે, પી જવા બહુ ખરા છે. એવી દીકરીઓના જીવન બે ભાગમાં વેચાઈ જાય. કઈક દીકરીઓ એવી વિદાય થઈ છે કે જેના જીવનમાં દુઃખના ડુંગરા ચડી ગયા. સામે વાળાને વય ઓછી અકલ વધુ, ઉજવળ જેનો આચાર દે જે એવું દાતા હચરું માણસ સાંભળા. ગુણિયલ બહુ નહીં પણ એક એવો સમય હતો કે એને તો કઈ કર્યાવરની જરૂર. અને ક્યારેક એવું બને છે કે પૈસાદાર મા બાપની દીકરી એવા ઘરમાં ક્યારેક વિદાય થઈ પડે છે. હથેળીમાં રાખીને મોટી કરી હોય, ઉછેરી હોય. સાત ભાઈની એક લાડકી બેન હતી સોનભાઈ, પણ એકબીજા ભાઈ એવો પ્રેમ કરતા બેનને. નાનકડી એવી સોનભાઈ રક્ષાબંધનને દિવસે ઈચકો બાંધ્યો હોય, ટોપલીમાં ફૂલ હોય, રાખડી હોય, હ બીજા ભાઈઓ ખેતરમાં મજૂરી કરવા ગયા છે, પોતાના ખેતર છે એની રાહ જોતી હોય, હમણાં ભાઈ આવશે, હમણાં રાખડી બાંધીશ, હમણાં ભાઈ આવશે. એ સાત ભાઈની એક લાડકી સોનભાઈ આ દુનિયા છોડીને વહી ગઈ. ભાઈને હાથે રાખડી બાંધવાનો ભરખો હાથમાં રાખડી વહી ગઈ અને જગત છોડીને વહી ગઈ. આમાં બેઠેલા તમામ બેન ભાઈનું ભગવાન એ જ સલામત રાખે. બેન ભાઈની ભગવાન હંમેશા માટે રક્ષા કરે એવું ગીત સોનભાઈ આપતી ગઈ. રજૂઆત કરે તૃપ્તિ છાયા ધર્મેન્દ્ર ગોહિલ. કોણ હલાવે લીંબડી, કોણ ઝુલાવે પીપળી, ભાઈની બેની લાડકી ભૈલો ઝુલાવે લાડકી. કોણ હલાવે thank you.
Thank you.